જે આ લોક છોડી કદાચ પરલોક ની માઈલ માં વ્યા ગયા છે, આ લોક છોડી પરલોક ની માઈલ માં વ્યા ગયા છે સાહેબ, આ એની કમાણી છે, આપણી કઈ કમાણી નથી. હે, આપણે તો તૈયાર માથે અત્યારે ખાઈ પીને આનંદ કરીએ છીએ સાહેબ. આ ફરવા ફોર વ્હીલ ગાડીઓ છે ને સાહેબ, લાખો રૂપિયાની, ઈ એની કમાણી છે. આજ બોટાદ જેવા શહેરની માલપા હે સિક્કા પડે ઢાકણિયાના ભરવાડ કે તો પૂરું થઈ ગયું સાહેબ, ઈ એની કમાણી છે સાહેબ. હા, તમને અત્યારની વસ્તીનું જો કોઈ ગમંડ હોય કે અમે કંઈક છે તો ભૂલી જાય જો સાહેબ. પેટ્રોલ ઈ પૂરતા ક્યાં છે ત્યારે તમારી ગાડીઓ અત્યારે ધુવાડા કાઢે છે સાહેબ. ક્યારેક આપણી ભક્તિમાં ભૂલું પડી જાય. દેવ કે મર કહું પણ તન મર કોઈ દી વાંસુ નહીં, તું મારો છો. આ મઠની માલમાં બેઠેલી દેવી એમ કે બાપ કદાચ તમારા સંસારના મહાજળ સાગરમાં તમે કઈક ભૂલ ખાઈ જાઓ, તો મર કહું પણ તન કોઈ દી મર વાંસુ નહીં, હું ઈ સાયર પેટ વાળી દેવ છું. મારો નાતો ભુવન મારો નાનપુવો જગતની માલિપા છેલ્લા સુવાસે મને કહેતો ગયો તો દેવી જોજે હો, આ મારા નાના નાના બસલા શેઠ દેવી હે, એને ઉડતા આવડે નો આવડે જગતી એને દેખાડવી નો દેખાડવી તારા હાથમાં છે. અને તેથી મારા આપા નાથાને કાપા નાનને મારી દેવી એટલું કીધું જા બાપ. એ દુનિયાની માલિપા કદાચ ઈશ્વરના અડખેલા હોય ને એમાં દુનિયામાં અમારી દેવીઓનું કાંઈ નો આવે, પણ જા આ દુનિયાની માલિપા જો ગાંડી ગયેલી વસ્તીનું બાવડું કદાચ મને બૂટ ખોડી અને દઈને જાને, એ દુનિયામાં દુઃખ પડે ને ત્યારે કોઈ દુનિયામાં એટલું કે ક્યાંગે મારા બાપ નાથાની દેવી, ક્યાંગે મારા બાપ નાનની દેવી, અને જો ભોની માલિપા ભાલા નો ખૂટાડું તો તારું ખાધેલું હરામ કરી કે જગત જેથી સાકારા દે એમ મેં હમણાં કીધું ને કે અત્યારના યુગના ટેકનોલોજી એન્જિન કદાચ મશીન કરીનું કારીગરી પૂરી થઈ જાય, ડોક્ટર નું ભણતર કદાચ પૂરું થઈ જાય, ત્યાંથી મારી દેવીઓનો એકડો ઘૂંટાઈ જાય. એવા ઢાંકણિયા ગામની માલિપા જોગરાણા પરિવાર આપા રૂડા હારાની વસ્તી આ માંડવો છે નાખ્યો સાહેબ, એ વાત કરવી, આ દુઃખનો માંડવો છે, ઘણા સુખનો નાખે. આજનો માંડવો છે દુઃખનો છે, પણ જેને દુઃખનો ભાગ્ય મારી દેવી બની ગઈ છે. આપા દુનિયાની માલિપા કઈક કમાણી આવી છે સાહેબ, એ કમાણી તમને ખબર પડે કે અમારા વડવાનું ભજન હજી આવી છે, ક્યારે ખબર પડે આવી દુઃખની વેળા પડે સાહેબ. રૂપિયા દેતા જો હાંધા મેળ ન થાય ને તેથી આ દેવીઓ તમને હા ભરે, રૂપિયા દેતા બધું મળે છે સાહેબ, એક મા બાપ ને એક મઠમાં બેઠેલી દેવીઓ બે, આ બે વસ્તુ નથી મળતી. મારી આપા રૂડાની વસ્તી દુનિયાની માલિપા કે ઘરની માલિપા નો આત્મો હશે સાહેબ, તો હા ભણતો છે કે આજ મારી વસ્તી મારી દેવીને રૂડી કરવા બેઠી છે. જેને
ఆ ధర్తిని మాత ఆ గమన అంటే మే చార్ దీకరని మేకి అని విదాయి లేని వ్యాగ్యసే సైబ్ చారే దీకరాయ్ మౌజూద్ బేఠా సే గగ్జీ భాయ్ రణసోడ్ భాయ్ హ బావసన్ భాయ్ అని మారా హరి భాయ్ ఈ మారా આપા રૂપાની વસ્તી માથે જેથી દુખની આફત પડી ને સાહેબ આપ બધાય જોઈ છે કાલનો ડાકલો નથી ઘણી આપણે વાતો કરવી જગમાલ વાહનની ઇરિયા લાસોડીની યો તો 500 હજારો વરહના વાળા વાઈ ગયા છે પણ આ કાલનો પ્રસંગ છે હે કે માવતર કદાચ પીળા હાથ તો એને કરી દીધા પણ પીળા હાથ કરીને મેં હમણાં કીધું ને કે ભાઈ મરે ભવ હારીએ બેની મરે 10 જાય પણ જેના બાળાપણમાં માવતર મરે એને સોઈ દેશો ના વા વા એવા આપા રૂપાની વસ્તી હે આપા રૂપાની વસ્તી માથે ને એમાં હરિભાઈ અહીં બેઠા છે જેના અનુભવના લીમડે રામભાઈ સાસરાની દીકરી આરે જેને સોરીના શાર ફેરા ફરીના ગામના ટીંબે લઈ જાય છે મારી આઈ મુઠ ખોડિયાને વાત વધારવી એને કઈક વાત રાખવી છે સાહેબ અત્યારનો પરચો કહેવાય કળિયુગનો પરચો કહેવાય છે હરિભાઈના ઘરેથી બેનને આમ તો સુર પેટીનો દર્દ તો આગળ ઉપરથી હશે જ છે જેને મારી ભગવતી પાસે મોડી અને મીંડોળ ઉતારી અને સાસલા પરિવાર મારી રામા આપાની દીકરી આઈ આવ્યા છે તેથી એટલું કીધું છે કે માં મારા માવતરના આંગણાને સદાય છોડીને મારી જોગરાણાની દેવી તારા આશરે આવીશું માં આજ મોડિયો ને વિંડોળ તારા આશરે ઉતારું છું માડી હવે હું તારી બની ગઈ છું પણ સાહેબ મારી ભગવતી પાસે કઈક પ્રાર્થના છે સાહેબ ભાઈ હોય કે બેન હોય અને આપણે સાહેબ ક્યાં માંગવા જઈ હે આપણે ક્યાં માંગવા જઈ સાહેબ રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય એ આપણા ગરીબના કેસ તો મારી દેવીઓની કોર્ટમાં હોય છે તેથી દયાબેન આમ ખોળો પાથરીને એટલું કીધું કે માડી હું તારી થઈ ગઈ છું આ ખોળામાં દેવું ન દેવું એ તો તારી મરજીની વાત છે પણ તેથી મારી ભગવતી કદાચ દયાનો સાગર એને કદાચ આમ હરખનો હિલોળો આવ્યો દયાબેનના ખોળે મારા હરિભાઈના આંગણે દીકરાનો જન્મ થયો સાહેબ વાત ટૂંકમાં લઉં છું દીકરો 8-10 વર્ષનો થયો સાહેબ પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં ઓનર કરો હજારી આખર વેળાય આડા માંડું કોઈ દી મિથ્યા નથી થાતો સાહેબ પણ તેથી અમારા હરિભાઈનો દીકરો આજ 9-10 વર્ષની ઉંમર છે પણ તેથી બાપ કોઈ આવા આઠમના દિવસ હોય માતાજીના નન નિવેદ થતો હોય તેથી દયાબેન કદાચ એટલું જ કહેતી કે માં મારો દીકરો તો છે પણ એને રાખડીને બાંધના દેખા દીકરી દે ને એ માં દીકરી છે તુલસીનો કેરો છે માં અને તેથી મારી ભગવતીને કદાચ વેળે આવી છે ને કીધું છે સા બાપ દુનિયાની માલિપા એ દુનિયા ભિખારી છે હું જોગરાણાની બૂટ ખોડીયા ભિખારી નથી Yeah.
तारी हमें नमणो मांडी ने एक बार मांगे ई मांगता भूले तो हूं देता भूलू बाबा अन बाबा बाबा बीजा संसार सो हाथ महीना जेन पेट वधार पर दुनिया नी माल बाबा माइंडू कोई नो मिथ्या नथी थातो साहेब दया बेन पोता ना दीकरा ने लई जेन छो हाथ महीना पेट वधान छे अन अनुभा ना लिमड़ा कोई पण काम अर्थे कोई लगन प्रसंग निमित्ते आई थी ढांकणिया नी मालिपा थी अनुभा ना लिमड़ा नी मालिपा गया छे पण करतो अर्थो दीनो नाथ छे जेने सुर पेटी नी तकलीफ तो आगल ऊपर थी हती छे साहेब पर कदाच मारी भगवती ने कोई एवी रचना करवी छे मां भगवती ने कोई एवं दुनिया नी मालिपा मारी भगवती ने प्रमाण आपवो छे बाबा जो जो बाबा दया बेन भर निंदन नी मालिपा होता छे अने कुदरत अंग नी मालिपा एवी पीड़ा साहेब प्रकट थई પોતાના બાપ રામભાઈ સાંસલા પોતાના કુટુંબ કબીલા દીકરીની ફરતા ફરે છે ક્યાં જાવું કોને કહેવું હનુમાનના લીમડાની માલિપાથી સાંસલા પરિવાર માલધારી ભરવાડને એમ થયું કે હવે દીકરીને એના હારિયા ભેગી કરી દઈ સાહેબ રાતો રાત ગાડી લઈને તે દિયા ઢાંકણીયાના ટીંબે આવ્યા હોય માલધારી ભરવાડ આવીને દીકરીને આય ઉતારી પણ જેને દુઃખનો કોઈ પાર નથી સાહેબ તેથી મારું જોગરાણા પરિવાર પણ બે ભાનું બની ગયું છે અને પીડા તો સાહેબ જેને ગુમડું થયું હોય એને ખબર હોય બાકી ખબર પૂછવા વાળા નું વેદના ની ખબર હોય અહીંથી નજીક નું શહેર બોટાદ ની માલબા પાલડિયા સાહેબ ની પાસે લઈ જઈને એટલું કીધું સાહેબ જે બને રૂપિયા ગમે એ થાય આ દુઃખ નો કોઈ નિવારણ તેથી પાલડિયા સાહેબે નાઈટ તપાસીને એટલું કીધું ભાઈ અને ભાવનગર કે અમદાવાદ ની ભેળા કરી દીધું આમાં મારી કારીગરી કાયમ નહીં આવે અને તેથી બાપ મારી આપા રૂપાની વસ્તી ની માથે આપ દુઃખના ડુંગરા તૂટી ગયા હશે તેથી ગગજીભાઈ હરિભાઈ એના કુટુંબ પરિવારના પાછા માણસો દીકરીને ભાવનગર ની માલિપા સાહેબ સ્ટનિંગ ની માલિપા લઈ ગયા ડોક્ટરે ઓપરેશન તો કરી નાખ્યું એક દી બે દી ત્રણ દી ત્રણ ત્રણ દિવસ ના વાણા વાઈ ગયા ડોક્ટર પણ હરેરી ગયા અને તેથી ગગજીભાઈ ને હરિભાઈ ને એટલું ડોક્ટર સાહેબે કીધું બાપ હવે આ વાત અમારા હાથની માલિપા નથી તો અમે તમને રિપોર્ટ કરી દઈએ અને અમદાવાદ ભેગા બેન ને કરી દઈએ સાહેબ પેટની માલિપા સાત મહિનાનું વધાર અને દયાબેન ને ભાવનગર ની માલિપા થી લઈને અમદાવાદ ના માર્ગ ની માથે ચડ્યા હરિભાઈ આ પરિવાર
दया बहन ने लई अन न्याथी जम विदेह ने वाट जम कदा परदेह ने मैल पा जाऊ होई ने के अहमदाबाद ने बाजार ने मैल पा लेन भी है क्या सर अहमदाबाद ने मैल पा जेना पेट ने मैल पा ओधान से डॉक्टर रो तपासे डॉक्टर के तो भाई लाख रुपया था कालो सर एक ऑपरेशन बे ऑपरेशन પણ સાહેબ બે ઓપરેશન કર્યા છતાંય ડોક્ટર એટલું કીધું કે સાહેબ હવે આની માલિકા અમારી કોઈ કારીગરી કાયમ નહીં આવે ડોક્ટરો થાકી ગયા અને દેદી અમારા ગગરીભાઈ ને હરીભાઈ ત્યાંથી ઢાંકણિયા ના ઢોરા સામે મીટ માંડી ને એટલું કીધું કે હે દેવી એ બા આ દુનિયાની માલિકા ડોક્ટરો થાકી ગયા પણ ઢાંકણિયા ના ઢોરે બેઠેલી મારા આપા નાથાની દેવી તોય થાકી ગઈ બા आपा खेगार नी भक्ति फूटी गई जीवन सबने हमें वाद हाल से जगत नी मालिपा देवी अन साहेब तेदी हरिभाई नी आंख में सोदा राहुड़ा पड़ता ने नी एटलू कीधुं देवी એ દેવી જલમોય એક દી જવાનો કુદરતનો દી ક્રમ છે માણા પછી ગમેનિયા મરવાનો સાહેબ કોઈ અમર નથી પણ દેવી આજ મારો 8-10 વર્ષનો દીકરો છે જગતની માલિકા દેવી એનો હોશિયાળો નોધારો કરી દઈશ બાપા હે દેવી દુનિયાની માલિકા બધું મળશે પણ એને જન્મ દેનારી જનેતા નહીં મળે મારી બૂટ ખોડિયા અન સાહેબ એક વાર બાપની દેવી નો ઓરડો ઉગાડીને હાથની માલિપા માળા લઈને એની દોઢ જાણતો લ્યો જગત ની માલિપા હવે અમારું કોઈ નથી ભાવ તેથી સુરેશ ભુવાએ રામાબા પટિયારને બોલાવીને કીધું કે હાલો એ બાપની દેવીને પૂછવું છે અને સાહેબ એક વાર જમને જીવને વાત હાલે મેં કાને વાત સાંભળી હતી ઢાંકણિયાની માલિપા જોગરાના પરિવાર તો હાથમાં પનિયા લઈને બેસી ગયા હતા સાહેબ હમણાં ફોન આવે હમણાં મળતું આવે હમણાં ફોન આવે હમણાં લાશને લઈને આવે બાઈ નો જીવે અને તેથી બાપ રામાબા પટિયારે મારા સુરેશ બુવાએ મારી કાળી નાગણી ને રાત નો ટકોરો કર્યો સાગર અને દરિયાના કાંઠે નાના નાના બચ્ચાને મેકીને કુંજડીઓ 100-100 મહિના સારો સરવા વહી જાય પણ 100 મહિને પાછી વળાકો કરીને આવીને પોતાના બસાની સંભાળ લે એ મારા બાપ નાણની દેવી આજ કુંજડી બની તું આકાશ વહી ગઈ મારી છોકરાનાની વસ્તીને મેકી દીધી બા I'm
पाड़ी का तो तन गड़पण आवी गयो का तो पगे पांगली बनी गई बाप आ हा हा તેદી માળાની દોડ સાઈની માલિપા મારી બૂટ પોડિયા રે એટલું કીધું કે મારા સૂર્યા દુનિયાની માલિપા મને શું ટકોરા મારે હે મને શું ટકોરા મારસ કાલનો તી ઉગે અને જો તારા ડોક્ટરના હૃદયની માલિપા નો ઉતરી જાવ તો ઢાકણિયાના ઢોરે દેવી હોવે અત્યાર સુધી એને પૈસા ખર્ચ્યા પણ તેમણે દેવીને ટકોરો માર્યો ને કાલનો દીવ ઉગે અને એક રૂપિયા વગરનો જો કદાચ એને મફત ઓપરેશન કરાવી દઉં અને જનમ ખોટશે જો એને ગોળી પી ન આવ તો તારી વાઠાળી કાલ મારી દીકરી દયાને કદા દવાખાનાની હોસ્પિટલ ફેરવીને કદા સિવિલની માલિપા લઈ જાય ને સાહેબ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં ખોડિયારનું મંદિર છે આપ જે ગયા છો એને જોયું હશે એ ઈ તમારો બાપ મેંદો જોગરાનો હતો ને એની બહેરેલી છે સાહેબ હા તેદી સિવિલ આવડું મોટું નતું સાહેબ અત્યારે સિવિલની માલિપા જે ખોડિયાર બેઠીની મેંદા જોગરાણાએ બહેરેલી છે જેદી ગુજરાતમાં વાંઢ લઈને જાતા ને તેદી ન્યા વાંઢને ઉતારીને સંધિયા ટાણે એને માળાનો જોત કરીતી માળા ફેરવીતી અને તેદી ખોડિયાર વિહામો લઈને આ બેઠીતી તેદી મેંદા ભુવાને એટલું કીધું તો મારા મેંદા દુનિયાની માલિપા આ ગામર્યું ને એક દી મોટું નગર બનશે પણ આ નગરની માલિપા આજ તે વાંઢાઈ ઉતારી છે ને જો એકવાર અહીં ડોઢિયા 300 નો ખોડું તો તું જગરાનાની ખોડ દવાખાનું હોસ્પિટલ ફેરવી
ઓપરેશન વોર્ડની માલિબા દયાબેનને લઈ ગયા સાહેબ, એક મડદા રૂપી લઈ ગયા. મેં હમણાં કીધું ને કે લીમડાની માલિબા અને ઢાંકણીયાની માલિબા સાહેબ હાથમાં પનિયા લઈને રાહ જોતા હતા ક્યારે ફોન આવે અને ક્યારે મડદું લઈને આવે. પણ વોર્ડની માલિબા ક્યાં નથી, મારા હરિભાઈ ને ગંગજીભાઈ એટલું કીધું કે મારા બાપની દેવી હવે તારા હાથનો સાયો થાય તો થાય, બાકી અમે લૂંટાઈ ગયા બાપ. પણ જો દેવી એકવાર આ સાયો કરી દે ને તો ઢાંકણીયાના ઢોરે તારા મઠે એકવાર હું તને સાયો. દુનિયામાં જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તોય નો ઉખડે બાપ. અને સાહેબ ચોથું ઓપરેશન વોર્ડની માલિબાથી ડોક્ટર બહાર નીકળી અને મારા ગગજીભાઈ નરીભાઈ ના ખંભે હાથ મૂકીને એટલું કીધું કે ભાઈ ઓપરેશન ની માલિબા આપણે જીતી ગયા, ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. સાહેબ જાજી વાતમાં તો ગાડા ભરાય, પણ આજે જે આ માંડવો છે તમને કદાચ 2 લાખ કે 2 કરોડ કદાચ માતાજી લાભ અપાવન તેમ માંડવો કરો ને એ માંડવામાં ફેર હોય. પણ સાહેબ સિવિલના પગથિયે મારી વાઢાળી બૂટ ખોડિયારે જઈ અને મરી ગયેલા મડદાને હજીવન કરી લાવીને આજે આ દેવની જીતનો માંડવો છે. તાળી પાડો સાહેબ, આ દેવની જીતનો માંડવો છે. મારી નાથા આપાની, મારા નાના આપાની અને મારી ખેંગાર ભુવાની ભક્તિની દેવીની જીત જીત થઈ છે બાપા. એવોમાં ભગવતીનો આ રૂડો પ્રસંગ છે, માંડવો છે. માંડવાની માલિબા આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં સલોણા લે. સાહેબ વાર્તા કરીએ ને કદાચ તમારી આંખનો ખૂણા ભીના થાય ને એ આનંદના આંસુ છે, દુઃખના આંસુ નથી સાહેબ. અને તેથી મારા રૂપા આપવાનો પરિવાર શું કે સાહેબ ખબર છે, ચારે ભાઈ ભાઈ કે એકદી અમારું અહીંયા માડી કોઈ હગું નથી એવી ભગવતીની યાદ કરવીશ ત્યારે કે દુનિયા અમારી કોઈ હગી નોતી માં આજ અમારી દુબલી દશા હતી કોઈ નો તું ત્યારે ફૂટ વધારી હતા એ કોઈ નો તું તેજી મારી ખોડલમાં હતા
जी बूट फोड़ लो।